સુવાસિની વિદ્યામંદિરમાં ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા ની અંદર જે આગળના લેક્ચરની અંદર લસાઅ અને ગુસાઅ આ બંનેની વાત કરી હતી અને બીજું અવયવીકરણ મેળાનો 6 છે એના અવિભાજ્યો કે આપણે 2 અને 3 2 થી 6 એમ પછી અંકગણિતનું મૂળભૂત પ્રમેય કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય અવયવીકરણ કરે કોઈ પણ અનન્ય રીતે લખી શકાય છે. અહીંયા 6 અને 2 થી 6 કરે છે, અહીંયા 6 છે અને 3 ગુણ્યા 2 એટલે તો બોધા સેમ બંને સેમ છે. એના પછી તમને કીધું ગુસાઅ સૂત્ર યાદ રાખવાનું, સામાન્ય અવયવ બે છ આઠ
હજી બે વડે આવશે 24 2 48 હજી બે વડે 12 2 24 હજી બે વડે 2 6 12 હજી બે વડે 2 2 6 3 1 3 તો અહીંયા પહેલું લખી 1 2 3 4 5 અને 3 અહીંયા તમે લખી કે 2 ની કેટલી ઘાત 5 છે 3 ની કેટલી ઘાત 1 છે હવે 2 2 4 8 9 16 તો 32 32 ગુણ્યા 3 32 3 96 હવે કોણ આવે પાડવાના તો કે 404 404 ના 90 પાડો તો 2 વડે 4 202 હજી 2 વડે 4 101 પછી આ 101 છે અવિભાજ્ય સંખ્યા છે તેના આવી પડે નહીં અહીંયા કેટલા આવે 2 ગુણ્યા 2 હવે આપણે ગુસાઅ ઉકેલ બંનેમાં સામાન્ય અવયવ તો કે બગડો છે નહીં એમ બગડો છે અહીં ગુરુત્વ એટલે મોટો પણ બંનેમાં ઘાત કેવી નાની કેટલા આવે 2 2 ઘાત નાના માં તો આ 5 અને આ 2 2 નો વર્ગ કરો તો 4 હવે આપણે સૂત્ર ઉપરથી ગુસાઅ મળી મળી ગયો છે એની પછી લસાઅ ઉકેલ संख्या नंबर ए संख्या नंबर यानी कि मत से हूं मैं क्या दशा को तो संख्या नंबर ए 96 संख्या नंबर बी 404 कौन है करता बनाओ दशा है भैर दशा यहां बराबर 96 ना छे गुणा कर 404 नहीं आ અહીંયા 101 ગુણ્યા 4 404 ગુણાકાર કોણ આવે 101 નો ગુણાકાર 96 સાથે અહીંયા 0 9 એકા 9 અહીંયા 0 9 એકા 9 અહીંયા 6 0 6 અહીંયા 6 અહીંયા 9 અહીંયા 6 9 તો લસાઅ ઇક્વલ ટુ 96 9 5
તમે એની માટે તમને ચાવી છે એ 2 ની 3 ની 5 ની 11 ની 9 ની 6 ની અને 4 આ બધી જો ચાવી આવે તો તમે અહીંયા ભાગાકાર સ્ટાર્ટ કરી શકો છો અને અહીંયા હંમેશા તમને કુલ અવિભાજ્ય નંબર આવે અને અવિભાજ્ય નંબર એટલે કે જેને વધુમાં વધુ અથવા એક્ઝેક્ટ 2 અવયવ હોય એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય એવી સંખ્યા કહેવાય છે અવિભાજ્ય સંખ્યા તો આ સૂત્ર અને અહીંયા જે આજે એક્ઝામ્પલ બનાવ્યા છે એ એક્ઝામ્પલ તમારે આખી બુકની અંદર લખવાના છે અને આની અંદર હોમવર્કની અંદર બે એક્ઝામ્પલ બનાવવાના છે લસાગુસાગ ગોતવાનો છે 28 અને 56 નો લસા અને ગુસાગ અને બીજો આવશે 120 અને 360 નો લસા અને ગુસાગ બંને એક્ઝામ્પલ છે ગણવાના છે આ જ રીત સેમ રીત છે પછી આપણે એક્ઝામ્પલ પછી વધારાના છે લખવાના છે ને સમજવાના આગળના જે એક્ઝામ્પલ છે આપણે